આણંદ શહેરમાં ગત શુક્રવારે 7 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા રાજોડ તલાવડી ઓવરફ્લો થતા આસપાસની સોસાયટીઓમાં પાણી પ્રવેશી ગયા હતા અને આજે 48 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોને પાણીમાં થઈને અવરજવર કરવી પડે છે, જેને લઈને લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. ચીખોદરા ઓવરબ્રિજથી ગામડી તરફ જતા માર્ગ પર આવેલી રાજોડ તલાવડી ઓવરફ્લો થતા પાણી માર્ગો પર ફરી વળ્યા છે અને લોકોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 48 કલાકથી આ વિસ્તારમાં પાણી ભરાયા હોવા છતાં સ્થાનિક નેતાઓ કે કાઉન્સિલરો આ વિસ્તારમાં ડોક્યુ કરવા પણ આવતા નથી. આ વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે મત લેવા માટે રાજકીય નેતાઓ આવે છે પરંતુ ચૂંટાયા બાદ ડોક્યુ કરવા પણ આવતા નથી, જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આવા વિસ્તારનું ભૌગોલિક પરિસ્થિતિ કહું તો આણંદ નગરપાલિકાનો વોર્ડ નંબર 11માં આ વિસ્તાર આવેલ છે. છેલ્લા 5-10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. દર વખતે અમે રજૂઆત કરીએ છીએ પણ કાઉન્સિલર કહે કે આ વર્ષે થઈ જશે, આ વર્ષે થઈ જશે, પણ ચોમાસું આવે એટલે આની આ જ પરિસ્થિતિ હોય છે. અને આ વખતે પણ આ ચૂંટણી વર્ષ પહેલાં ગઈ એ ટાઈમે પણ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ વચન આપ્યું હતું. એ વચનને ધ્યાનમાં રાખીને આ વિસ્તારની મારુતિ સનિલ, પ્રત્યોગી બંગલો, પુષ્પનિલ બંગલો, પ્રયોગી ટ્વિન્સ, પ્રયોસા પાર્ક, પ્રિય દર્શન બધી સોસાયટીવાળાએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હતો. વરસ થયું તે છતાં પણ હજુ પાણીનો નિકાલનું કંઈ આયોજન થયું નથી. 2 દિવસથી પાણી ભરાયું છે. અમે રજૂઆત કરી તો કે અમે TDOને કહીએ છીએ, અમે તાલુકા પંચાયતના સભ્યને કહીએ છીએ, તાલુકા પંચાયતના પ્રમુખને કહીએ છીએ, પ્રમુખને કહીએ છીએ, સંસદ સભ્યને કહીએ છીએ, પણ હજુ એમનું એમ જ 2 દિવસથી પરિસ્થિતિ એમની એમ જ છે. ખાલી ખોટા વચનો આપે છે પણ કામ પ્રોપર કરતા નથી.